કેમ છો પશુપાલક મિત્રો, મજામાં ને? હું છું મહેશ અપડિયા અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ભવ્ય એગ્રી માર્કેટિંગ ની અંદર. તો ખાસ કરીને આજના નવા વિડીયો ની અંદર આટલી સરસ મજાની માહિતી તમને મળશે કે આ વિડીયો જોયા પછી તમારે તમારા પશુને કુદરતી રીતે કઈ રીતના તમે દૂધ મેળવી શકો છો, કેવો ઉપાય કરીને તમે સારું દૂધ ઉત્પાદન મેળવી શકો છો, તો આ વિડીયોની અંદર તમને આટલી સરસ મજાની માહિતી આપીશ કે તમને તમારા પશુ પાસેથી નેચરલી ઓર્ગોનિક રીતે આપણે કઈ રીતના દૂધ મેળવી શકાય. તો ખાસ કરીને પશુપાલક મિત્રો, જ્યારે પણ આપણું પશુનું આપણે દોહન કરતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી તકલીફ થતી હોય છે. ઘણીવાર તમારું પશુ ઊભું નથી રહેતું, ઠેકડા મારે છે, પૂરો પારહો નથી મૂકતું. એની પાછળનું મુખ્ય જવાબદાર કારણો બે હોય છે, જેની અંદર કાં તો એના શરીરની અંદરથી ઓક્સિટોસિન નામનો જે હોર્મોન્સ હોય છે, ખાસ કરીને પિટ્યુટરી ગ્રંથિ જે જાનવર હોય એના મગજની અંદર જે નાનું મગજ હોય એની બહાર જે પિટ્યુટરી ગ્રંથિ આવેલી હોય છે એમાંથી ઓક્સિટોસિન નામનો જ્યારે હોર્મોન્સ ઉત્પન્ન થાય છે અને જ્યારે રિલીઝ થાય છે ત્યાર પછી એનું સંપૂર્ણ દૂધ છે એ ઉતારતું હોય છે. તો ઓક્સિટોસિન રિલીઝ કરવા માટે પશુપાલક મિત્રો આપણે બે રીતના જવાબદાર બનતા હોઈએ છીએ. એમાં ખાસ કરીને તમે જોશો કે તમારું જ્યારે ગાય કે ભેંસ હોય એની જ્યારે પાડી અને વાછડી તમે જ્યારે મૂકો છો ત્યારે કુદરતી રીતે પારહો મૂકતી હોય છે. એટલે પહેલું કારણ, પૂરો પારહો મૂકવા માટે એક નેચરલી વસ્તુ છે કે એના બચ્ચાને જ્યારે તમે મૂકો છો ત્યારે એ કમ્પ્લીટ પારહો મૂકે છે. 50% પારહો એના બચ્ચાથી મૂકી દે છે અને 50% પારહો જ્યારે આપણે એને આસળ ધોઈએ છીએ અને ધીમે ધીમે એને માલિશ કરીએ છીએ ત્યારે સંપૂર્ણ પારહો મૂકી દેતી હોય છે. તો પારહો મૂક્યા પછી આપણે શું કરવાનું છે? તો જ્યારે પણ પારહો મૂકી જાય છે ત્યારે સંપૂર્ણ દૂધ આપણે જો લેવું હોય તો એક તો સમય મહત્વનો છે. શા માટે કે દાખલા તરીકે આપણે મોર્નિંગની અંદર 6 વાગે દોઈએ છીએ, સાંજના ટાઈમે 7 વાગે દોઈએ છીએ, તો આપણી પાસે દાખલા તરીકે 10 પશુ છે તો એને ક્યારે પણ આપણે સમયનો આગું પાછું કરવું જોઈએ નહીં. શા માટે? જો એને આપણે આગું પાછું કરશું તો એનો ટાઈમ છે એ વિખાઈ જશે અને પૂરો પારહો મૂકશે નહીં. એટલે તમે જેટલા પશુ રાખો છો એનો પરફેક્ટ ટાઈમ હોવો જોઈએ. દાખલા તરીકે પહેલી ગાય 6 વાગે દોવાય છે તો એને 6 વાગે જ દોવો. જો એને પહેલી જ ગાયને જો 6 વાગે દોતા હોય ને 7 વાગે દોશો તો પણ તમારું દૂધ આવશે નહીં. તો એક કારણ, એક જવાબદાર હોય છે પશુપાલક મિત્રો કે સમય પણ ખૂબ મહત્વનો હોય છે. ત્યાર પછી છે આવાસ, જે એની બાંધવાની જગ્યા છે એ પણ એક જ જગ્યા હોવી જોઈએ. પછી તમે આજે આ ખીલે બાંધી છે પછી ઓલા ખીલે બાંધો છો તો પણ તમારું પશુ પારહો મૂકતું નથી. ત્યાર પછી દોહનાર વ્યક્તિ, મહત્વનો પોઈન્ટ છે પશુપાલક મિત્રો. જે વ્યક્તિ ડેઈલી એક ગાયને દોતો હોય એ જ વ્યક્તિ જો એ ગાય કે ભેંસને દોવે તો જાનવરને એક હેબિટ પડી ગઈ હોય છે કે જે દોવા બેસે એટલે એને તરત ખબર પડી જતી હોય છે કે મને જે દોહનાર વ્યક્તિ છે આ જ છે. તમે ક્યારેક જોશો કે તમારે ઓશિંતાનું કંઈક બહાર જવાનું થયું હોય અથવા તો કોઈ પણ જગ્યાએ બહાર ગયા હોય અને તમે કોઈને સીંધીને આવ્યા હોય કે આજે મારી ગાય દોઈ નાખજે, ત્યારે જોજો તમે ઘણીવાર પૂરો પાર હોય નહીં મૂકે, પૂરું દૂધ નહીં ઉતારે. શા માટે? કે એને એક પશુને એ માણસ સાથે એક લાગણી થઈ ગયેલી હોય છે અથવા તો એક એની ટેવાઈ ગયેલી હોય છે એમ કહી શકાય. તો એવું પણ બને છે. એટલે જે દોહનાર વ્યક્તિ છે એ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એટલે જે વ્યક્તિ દોતા હોય એ જ વ્યક્તિથી દોહન કરવામાં આવે તો સારી રીતના પશુ દૂધ ઉત્પાદન દૂધ પૂરેપૂરું ઉતારે છે. ત્યાર પછી પશુપાલક મિત્રો તમને જણાવી દઉં કે એને એવો ખોરાક આપવાનો, જ્યારે તમે દોહન ક્રિયાઓ કરો છો ત્યારે એને એવો ખોરાક આપીએ જેને એને મનપસંદ હોય. જો એને મનપસંદ ખોરાક વ્યવસ્થિત આપવામાં આવે તો પશુ નિરાતે ઊભું રહે છે અને પૂરેપૂરો પારહો મૂકે છે અને ઝડપથી જો દોહન ક્રિયા કરવામાં આવે તો સારું દૂધ ઉત્પાદન આપણે પશુ પાસેથી મેળવી શકીએ છીએ. ત્યાર પછી એની જે દોહન ક્રિયાની જે જગ્યા છે એ ખૂબ સારી હોવી જોઈએ. સારી મીન્સ કે આજુબાજુમાં ઘોંઘાટ ના હોવો જોઈએ. કેમ કે જો ઘોંઘાટવાળી જગ્યા હોય અથવા તો ઘણીવાર કૂતરા ભસતા હોય, બાઇકનો અવાજ આવતો હોય, અન્ય કોઈ અવાજ આવતો હોય જેથી કરીને આપણું પશુ છે એ ભડકતું હોય છે અને હોય છે, એના લીધે જ્યારે એ પારહો મૂક્યો હોય એ ઉપર ચડાવી જાય છે. તો એવું પણ આપણે એવી જગ્યા અને સ્વચ્છ જગ્યા અને વ્યવસ્થિત જગ્યા હોવી જોઈએ જ્યાંથી બહારનો અવાજ ઘોંઘાટ ખૂબ ઓછો હોય. જો
આટલી કાળજી રાખવામાં આવે પશુપાલક મિત્રો, તો આપણે પશુ પાસેથી સારામાં સારું નેચરલી કુદરતી રીતે દૂધ ઉત્પાદન સારી રીતના મેળવી શકીએ છીએ. આઈ હોપ તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલની અંદર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બીજા નંબરની અંદર પશુપાલક મિત્રો, કે આપણા એમ કહી શકાય 5700 સબસ્ક્રાઈબર ઓલરેડી થઈ ગયા છે, એના માટે તમારો દિલથી આભાર માનું છું. અને હજી આપણા $100 નથી બન્યા, જેથી કરીને વધારે માં વધારે લોકો સુધી આ વિડીયોને શેર કરજો, જેથી કરીને આપણા $100 બનશે, પછી આપણે જે ઇન્કમ આવવાની છે આપણે સારા કામની અંદર વાપરી શકશું. તો આ નાનકડો એવો વિડીયો છે, પરંતુ તમને પશુપાલક મિત્રોને ખૂબ ફાયદો કરશે. અને આવા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ધન્યવાદ, આભાર.